જંબુસર તાલુકાના બારા વિભાગ સરદારપુરા અને દુલિયા ગામમાં 2-3 દિવસથી અંધાર પર જંબુસર દક્ષિણ ગુજરાત વીજ કંપની ગ્રામ્ય વિભાગના વીજળીના દાંડિયા ગ્રામ્ય વિભાગમાં વીજળીના દાંડિયાના સમાચાર સાંપડ્યા છે। જંબુસર DGVSL દ્વારા ઉનાળામાં અને ચોમાસાની શરૂઆતમાં મેન્ટેનન્સના નામે મોટા ભાગે શનિવારે વીજ કાપ રાખીને મેન્ટેનન્સ કરવામાં આવે છતાં વીજળીના પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। તાલુકાના ડોલિયા અને સરદારપુરા ગામના ગ્રામજનોએ વીજળીના ત્રાસથી કંટાળી જંબુસર DGVSL કચેરીએ આવવું પડ્યું હતું। બંને ગામના સરપંચો કચેરી ખાતે આવતા ફરિયાદ નિવારણ ઓફિસ હેલ્પલાઇન નંબર ફોન રિસીવ કરનાર ઓપરેટર જોવા મળ્યા ન હતા। ઓફિસના સિક્યુરિટી વોચમેન સિવાય કોઈ જોવા મળ્યું ન હતું। કચેરી ખાલી ખમ હતી। સિક્યુરિટીને પૂછતા જાણવા મળ્યું હતું કે હેલ્પરો લાઇન પર કામ પર ગયા છે અને હેલ્પલાઇન ઓપરેટર રજા ઉપર છે। જવાબદાર અધિકારીઓને ફોન કરતા સિક્યુરિટીનો ફોન પણ કોઈએ રિસીવ કર્યો ન હતો। સરદારપુરા અને દોલિયા ગ્રામજનોએ વીજળીના અંધારપટનો સામનો કરવા હતાશ થઈ પાછું ફરવું પડ્યું હતું। રફીક મલેકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। હું સરદારપુરા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચથી એપીડી સરપંચ પઢિયાર કિશોરભાઈ રામસંગર અને અમારી એક ફરિયાદ છે કે અમારા ગામમાં કાલને આજ હજુ લાઇટનું નિકાલ આવેલ નથી અને અમારું એવું કહેવું છે કે અહીં અમે GAB કચેરી DGVSL ગ્રામ્ય વિસ્તારની કચેરી પર આવ્યા છે તો અહીંયા આગળ ફરિયાદ નિવારણની ઉપર પણ કોઈ વ્યક્તિ હાજર નથી અને અમે અધિકારીઓને પણ ફોન કરવા છતાં હજુ સુધી અમારો કોઈ નિકાલ આવ્યો નથી અને અમારા જે સાથી મિત્રએ કહ્યું તે પ્રમાણે અમે લોકો અહીં DGVSL ઓફિસ પર આવ્યો તો અહીંયા આગળ સિક્યુરિટી ગાર્ડ ખાલી એટલો જ હાજર છે। કેટલા વાગ્યા લાઇટ આવશે એવું કંઈ જણાવ્યું હોય એવું કંઈ ફોન દ્વારા કોઈ જણાવ્યું? 1 કલાકમાં લાઇટ આવશે એમ કીધેલ છે પણ 9 વાગતા સુધી લાઇટ હજુ આવી નથી। કોણે એવું કીધું હતું? આપણા કોણ સાહેબે? ગામ ડોલિયા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। અમારા ગામમાં મારા મિસિસ પિંકલબેન સરપંચ તરીકે ફરજ બજાવે છે। અત્યારે અમારા ગામમાં 2 દિવસથી લાઇટનો પ્રોબ્લેમ છે, 2 દિવસથી સતત લાઇટ છે નહીં। એના માટે અમે અમારા ગામજનો 20-25 માણસો 1-2 કલાકથી આટલે આવેલા છે અને અહીંયા આવીને તપાસ કરી તો GAB ઓફિસમાં કોઈ અધિકારી કે કોઈ કર્મચારી કે કોઈ છે નહીં, ખાલી ફક્ત સિક્યુરિટી છે। હેલ્પરને ફોન કરતા એવું કીધું કે અમે ટંકારી ફીડર પર જઈ રહ્યા છે, હવે ટંકારી ફીડર તો ઓલરેડી 2 દિવસથી લાઇટ આજ હાજર લાઈ જઈ છે। અમારા ગામમાં અમારું જે ફીડર છે કલર ફીડર આડું ખાંડપુરવાળું એમાં તો 2 દિવસથી લાઇટ છે જ નહીં, બરાબર? તો પહેલાં એ કામ નહીં કરતા ટંકારી ફીડર છે હમણાં લાઇટ હતી હમણાં જ ગયેલી છે તો ત્યાં એ કરવા જાય છે અને હેલ્પરને ફોન કરવાથી એ આડેધડ વર્તન કરે છે, ગાળાગારી કરે છે ને તે છતાં અમે ઓફિસ આવી 2 કલાકની રાહ જોઈને બેઠા છે। GAB જે હેલ્પલાઇન નંબર છે GAB સુરત કચેરીનો તેનો પણ 2-3 વાર અમે કોન્ટેક કરેલો છે, એ લોકો પણ એવું કહે કે અમે તમને આવશે ને એના જે સાહેબ છે મકવાણા સાહેબ એમને પણ રૂલ ફોન કરેલો છે એ મકવાણા સાહેબ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે અમે 10-15 મિનિટમાં તમારા માણસ કોઈ મોકલું છું, અત્યારે કલાક ખવાયો છે ત્યાં કલાક થઈ ગયો છે પણ હજુ કોઈ માણસ ત્યાં આગળ હાજર થયેલ નહીં ને 2 દિવસથી અમારા ગામમાં લાઇટ નહીં, નાના છોકરા બાળકો 2 દિવસથી લાઇટ વગર રહે છે અને હેલ્પરો એમની જાતે જ મનમાની કરી ને પોતાનું જે જરૂર કરે છે એ જ્યાં લાઇટ નહીં ત્યાં લાઇટનું કામ કરતા નહીં, બીજે કામ કર્યા કરે છે।